સરકારના ઇશારે કોરોના મહામારીમાં ભાવનગર હાઈવે ઉપર મહાનગરપાલિકાના માણસો ધોકા લઈ અને સામાન્ય નાગરિકો પાસેથી દંડ ઉઘરાવી અને સરકારની તિજોરીમાં ભરતા જોવા મળી રહ્યા છે। સવારના 8:30 વાગ્યા આજુબાજુ રાજકોટ ભાવનગર હાઈવે પર મહાનગરપાલિકાના કર્મચારીઓ રોડ પર ધોકા લઈને સરકારની તિજોરી ભરવા માટે ખુલ્લેઆમ ઉઘરાણું કરી રહી છે। ભાવનગરના ગામડાઓમાંથી આવતા હીરાના કારીગરો મજૂરી કામ કરવા જઈ રહેલા કામદારોને ધોકા દેખાડી સાઈડમાં લઈ 200 રૂપિયાની પહોંચો કાયદાનો ડર બતાવી અને સરકારે જે રોજનો ટાર્ગેટ આપ્યો હોય તે રીતે ટીમો બનાવીને પૈસા ઉઘરાવતી હોય તેમ નજરે જોવા મળી છે। જ્યારે જે વિસ્તારોમાં સંક્રમણ થતું જોવા મળે છે તે વિસ્તારોમાં કર્મચારીઓને કાયદાનું પાલન કરાવવું જોઈએ। ત્યાં સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક પહેરવા માટે સૂચનો આપવાનો ટાઈમ નથી। આ બાબતે અધિકારી સતીશભાઈ દવે સાથે વાત કરતા કહ્યું કે તેમની પાસે ધોકા લઈને લોકોને ઉભા રાખવાનો પાવર છે। મેયર સાથે વાત કરતા મેયર મનભા મોરી પણ જે અન્યાય સામે અવાજ ઉઠાવતા હોય તેવા એક સાદા વ્યક્તિને જવા દેવા ભલામણ કરે છે, પરંતુ ધોકા લઈને સામાન્ય નાગરિકો પર ભયનો માહોલ જે રીતે ઉભો થઈ રહ્યો છે તેના માટે જવાબદાર વ્યક્તિ કોણ એ વિચારવા જેવું છે। અને ધોકા લઈને બિનકાયદેસર રીતે વાહન ચાલકોને આંતરી દંડના નામે પૈસા ઉઘરાણું કરતા હોય તે કઈ રીતે વ્યાજબી છે? જ્યારે ગરીબ વર્ગના લોકો આ મહામારીમાં પોતાનું પેટીયું રળવા જતા હોય ત્યારે પહોંચો ફાડવાનો ટાર્ગેટ લઈને રોડ ઉપર ઉભા રહી જાય એ કેટલું વ્યાજબી કહેવાય? જ્યારે આ બાબતે અધિકારી સતીશભાઈ દવેને ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ બળદેવસિંહ સોલંકીએ રજૂઆત કરતા અધિકારી સરકારના નશામાં ચૂર હોય તેમ જવાબ આપતા જણાવે છે કે અમારે બધા પાવર છે, તમારી પર ફરજ રૂકાવટનો ગુનો પણ દાખલ થઈ શકે તેવું સંદર્ભમાં જણાવ્યું તો શું અન્યાય સામે અવાજ ઉઠાવવો એ પણ આ ભાજપ સરકારમાં એક ગુનો છે એ વિચારવા જેવું છે। ભાઈ તમારું નામ શું છે? તમારું નામ કેમ ધોકો લઈને અહીંયા ઉભા છો? માં દુર્ઘટના નીકળે ને પકડવા? કોને પકડવા? માં દુર્ઘટનાને। તમે મ્યુનિસિપાલિટી નોકરી કરો છો? હા। હું તમારું પોસ્ટ શું છે? એપ્રેન્ટિસ છું। એપ્રેન્ટિસ છો પણ તમે નોકરી નથી કરતા? કાયદેસર તમારી પાસે પાવર છે? પાવર છે, તમને અધિકાર છે ધોકો લઈને ઉભું રહેવાનો? સાહેબે કીધું શું? સાહેબે કીધું શું છે? સાહેબનું નામ સતીશભાઈ દવે। સતીશભાઈ દવે, ઓકે, આભાર। સાહેબે કીધું એટલે તમે ઉભા રહી ગયા। તમારે તમારી કામગીરી શું છે અત્યારે? એપ્રેન્ટિસ અનુભવની। અનુભવની કામગીરી, ઓકે। તમે જોઈ શકો છો આ ભાવનગરનો પ્રવેશ દ્વાર છે, અહીંયા જે રીતે ધોકા લઈ લઈ અને સર મુખ્ય ત્યાં ચાર થઈ રહ્યો છે એ વસ્તુને તમે નિહાળી રહ્યા છો। અધિકારીઓ ખુરશી નાખી બેઠા અને પહોંચુંથી ઉઘરાણું કરે છે। બીજા જે એપ્રેન્ટિસો છે એની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું કે ધોકા લઈને શા માટે ઊભા છે એમ। ભાઈલા, તમે ધોકા લઈને શા માટે ઊભા છો? આ ધોકો લઈને શા માટે ઊભા છો? લાકડી છે, લાકડી, હા, લાકડી લઈને શા માટે ઊભા? પબ્લિકને માસ્ક ન પહેર્યું તે માટે ઊભા રાખવા? તમે આ ધોકાની શું જરૂર પડે ભાઈલા? લોકો નથી, લાકડી છે, હા, લાકડીની શું જરૂર પડે? પબ્લિકને ઊભા રાખવા માટે, બરોબર? ઓકે ઓકે ઓકે, તમે કાયદો અને વ્યવસ્થાનું ભાન કરાવો છો લોકોને? સરસ 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 સરસ। તમે ભાઈલા, તમે અહીંયા ઊભા છો, બોલો, ધોકો લઈને ઊભા છો, શા માટે ઊભા છો? માસ્ક ન બાંધ્યું માટે। માસ્ક ન બાંધ્યું હોય એને ધોકો લઈ અને ઊભા રાખવાના અને એની પાસેથી સાયપલીઓ પાસે મોકલવાના, સતીશભાઈ પાસે 200 રૂપિયાની પહોંચ ફળાવવા, અને આ ધોકો તમને અહીંયા લઈને ઊભું રહેવાનું કોણે કીધું છે? અહીંયા કોઈ ઊભા નથી રહેતા એ માટે। અરે એમ નહીં, સતીશભાઈ, ઓલા ભાઈએ કીધું, સતીશભાઈ અમને કીધું કે તમે ઊભા રહ્યો ધોકો લઈને એમ। આ પાવર કોણે આપ્યો તમને? પણ વ્યક્તિ અહીંયા ઊભા નથી રહેતા એને માટે ધોકો રાખવો પડે છે। સરસ સરસ, 100% 100%। હવે ડાયરેક્ટ આપણે અહીંના ઇન્સ્પેક્ટર સાથે વાત કરીશું જેમનું નામ છે સતીશભાઈ દવે। હવે સતીશભાઈ, આ ધોકા લઈને ઊભા છે એના વિશે તમે શું કહેશો? એ એવું ચોખ્ખું કહે છે કે અમને સતીશભાઈ કીધું છે કે ધોકા લઈને ઊભા રહ્યો, એટલે આપે એમને સૂચના આપી છે? ઓકે સાહેબ, ઓકે, થેન્ક યુ। મારે ગુજરાતની સરકારને એટલું કહેવું છે કે આ ધોકા લઈ લઈ અને જે અહીંયા ઉઘરાણું કરવા ઊભા રહી ગયા છે
એ લોકોને ખરેખર આ સરકારી તંત્રને જાગવું જોઈએ। જ્યારે ભાવનગરના મહાનગરપાલિકાના મેયર મનભા મોરી આ બાબતે પૂછવા જઈએ તો કહે છે કે એ કે સરકારનો નિયમ છે, તો મ્યુનિસિપાલિટી પણ પોતાના કર્મચારીઓ સાથે ધોકા લઈ લઈને ભાવનગરના રોડ ઉપર આવી જશે તો આ કોરોનાની મહામારીમાં લોકોને લડવું કે આ તંત્ર હારે બાંધવું એ એક મોટો સવાલ છે। અહીંયા સાહેબ છે, એ સાહેબને પૂછવામાં આવ્યું કે શું છે, તો સાહેબ એવું કહે છે કે ઉપરે સરકારે કીધું છે કે અમને અહીંયા બેસી અને લોકોને જેને માસ્ક નથી પહેર્યું એને દંડ લેવો જોઈએ। જ્યારે મારી સરકારને એવી વિનંતી છે કે જ્યાં કન્ટેનમેન્ટ જોઈન્ટ છે, જ્યાં કોરોનાના કેસો વધારે છે, તેવા વિસ્તારોની અંદર આ સરકારી કર્મચારીઓને જવું જોઈએ। પણ જ્યારે સામાન્ય નાગરિક ગામડાઓમાંથી પોતાનું વેતનું રળવા આવે છે ત્યારે આ લોકો, આ સત્તાધીશો, આ કર્મચારીઓ સરકારના ઈશારે લોકોને હેરાન અને પરેશાન કરવાનું કાર્ય કરી રહ્યા છે।